ફૂટેજ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયો નાચે તે પહેલા પોલીસ પહોંચી. ડીજેના સુર ચાલુ હોય અને 50થી વધુ વ્યક્તિઓ દેખાતા કન્યાના પિતા અને ડીજે ઓપરેટરની ધરપકડ. કોરોના મહામારીને લઈ કોવિડના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. બીજા વેવમાં હાલ સરકાર દ્વારા લગ્ન પ્રસંગ યોજવા માટે કેટલાક નિયમો આધીન છૂટછાટ આપવા આવી છે. થોડી છૂટછાટ મળતા જ લોકો કોરોનાને ભૂલી રહ્યા છે. ગત એપ્રિલ માસમાં લોકો હોસ્પિટલમાં સારવાર માટે બેડ અને ઓક્સિજન માટે ફાફા મારતા હતા. તે લોકો હાલમાં કોરોનાને ભૂલી સરકારની ગાઈડલાઈનની એસી તેસી કરતા થઈ ગયા છે. પારડી તાલુકાના ખૂટેજ ગામે ભગત ફળિયામાં કોવિડના નિયમોની એસી તેસી કરી 80થી 90 માણસો એકત્ર કરી ડીજેના સુર તાલે નાચવાની તૈયારી કરતા પારડી પોલીસે કાયદેસર કાર્યવાહી કરવાની ફરજ પડી છે. પારડી પોલીસ મથકના સિનિયર પીએસઆઈ બીએન ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા. જે દરમિયાન તેઓ ખૂટેજ ગામે ભગત ફળિયા ખાતે પહોંચ્યા હતા, જ્યાં જવાહરભાઈ ચંદુભાઈ પટેલના ઘરે દીકરીના લગ્ન પ્રસંગમાં જાન આવવાની બાકી હતી. તેમ છતાં ત્યાં 80થી 90 માણસો ભેગા હતા અને ડીજેના સુર ચાલે નાચવાની તૈયારી થઈ રહી હતી. આ લગ્ન પ્રસંગમાં સરિયામ કોવિડના નિયમોનો ભંગ થતાં પારડી પોલીસે કાયદેસર કાર્યવાહી કરવાની ફરજ પડી હતી અને લગ્ન પ્રસંગનું આયોજન કરનારા કન્યાના પિતા એવા જવાહરભાઈ ચંદુભાઈ પટેલ અને ડીજે સંચાલક જસવંત રમણભાઈ ઢાલનાયક રહેવાસી અથાલ સિંદુર ફળિયા દમણની ધરપકડ કરવામાં આવી હતી અને ડીજેના સ્પીકરો અન્યત્ર સાધનો મળી કુલ્લે રૂપિયા 76,000 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.